વલસાડ તાલુકાના ચલથાણના સ્વસ્તિક નગરમાં આદ્યશક્તિની આરતી વખતે માતા અને પુત્ર તેમજ પુત્રવધૂની આંખોમાં આંસુ રોક્યા રોકાતા ન હતા. આંસુ આવતા જ એકબીજાને ભેટી પડ્યા હતા. જન્મ આપનારી માનું મહત્વ સમજાવવા માટે ચલથાણ ખાતે આવેલ સ્વસ્તિક નગરમાં સ્વસ્તિક યુવક મંડળ દ્વારા એક અનોખી પહેલ કરાઈ હતી. નવરાત્રીમાં તો સૌ કોઈ માં આદ્યશક્તિની પૂજા અર્ચના કરે છે, પરંતુ પોતાની હયાતમાની સામે કોઈ જોતું પણ નથી, જેથી જ પોતાની માતાની આરતી ઉતારી શકે તેવું આયોજન કરવામાં આવ્યું હતું. આરતીના આયોજનમાં મોટી સંખ્યામાં યુવક યુવતીઓએ પોતાની માતાની આરતી ઉતારી હતી, તેમજ પુત્રવધૂએ પણ પોતાની સાસુની આરતી ઉતારતા સૌ કોઈની આંખો ભીની થઈ ગઈ હતી. આ સમયે માતા, પુત્ર, પુત્રી તેમજ પુત્રવધૂ અને સાસુના આંખોમાં આંસુઓ રોક્યા રોકાયા ન હતા. આ પળે માતા, પુત્ર તેમજ પુત્રી અને પુત્રવધૂઓ હરખના આંસુ સાથે એકબીજાને ભેટી પડ્યા હતા. આ કાર્યક્રમ અંતર્ગત પુત્ર, પુત્રી અને પુત્રવધૂઓએ પોતાની માતા અને સાસુ વિશે બે શબ્દોમાં આભાર માન્યો હતો. મારું નામ સુધાબેન નવીનભાઈ ભવસર છે. આજે જે પ્રોગ્રામ થયો તે યુવક મંડળના આભારી છે, ને આજે જે મા બેટા પ્રત્યે જે પ્રેમ વ્યક્ત થયો એ જોઈને હર્ષના આંસુ પણ આવ્યા છે. ને દીકરાને આપણા પ્રત્યે કેટલી લાગણી છે ને આપણાને દીકરા પ્રત્યે કેટલી લાગણી છે તે અનુભવ થયો છે. કેતનસિંહ ફતેસિંહ રાણા, ચલથાણ સ્વસ્તિક નગર સોસાયટીનો અમારો સ્વસ્તિક યુવક મંડળ નામે એક આખું ગ્રુપ છે. એમાં અમે અમારા સોસાયટીમાં સ્વસ્તિક કરતા હનુમાનજી દાદાના પ્રાંગણમાં સામૂહિક નવરાત્રી મહોત્સવ કરતા છીએ. પણ નવરાત્રી મહોત્સવમાં મા અધ્યશક્તિની પ્રાર્થના સાથે આપણે આપણા ઘરમાં જે આપણી હયાત માતા છે તો તેને પણ કેમ આપણે ભૂલીએ, તો તેને પણ આજે આજરોજ આરતી કરીને એને જે સન્માન ખરેખર મળવું જોઈએ મળવા આપવા માટે એક અમે કાર્યક્રમ રાખ્યો હતો, જેમાં યુવક મંડળના સભ્યો અને દીકરી બાઓ દ્વારા પોતાની મમ્મીની જીવંત આરતી કરીને એક મિસાલ કાયમ કરી છે અને પોતાનો ભાવ કૃતજ્ઞ કર્યો છે. કેટલા લોકો ભાગ લીધો? આમાં 50થી વધુ દીકરી બાઓ અને યુવાનોએ ભાગ લીધો હતો અને એના મમ્મી પપ્પા પણ હાજર હતા અને કાર્યક્રમ ખૂબ સારો રહ્યો અને એક ભાવ માતા પ્રત્યેની કૃતજ્ઞતા પ્રગટ કરી છે આ તબક્કે.